नमस्कार विद्यार्थी मित्रों, हूँ संतोष देसाई आजना विडियो लेक्चर में आपनो हार्दिक स्वागत करूँ छू। मित्रों, आपणे मध्यकना दाखला शीखीए छे, बराबर। एनी त्रण रीतना सूत्रों तमने ख्याल छे, एमांथी आपणे एक ज सरखुं सूत्र वापरीए छे, पद विचलननी रीत। तो मित्रों याद रखो, ज्यां सुधी समान वर्ग लंबाई आपी होय त्यां सुधी तमे पद विचलननी रीतनो ज उपयोग करजो। केम? तो के गणतरी में सहेलू पड़े छे, बराबर। तमे कोईपण रीतनो उपयोग करी शको, पण ज्यां सुधी समान वर्ग लंबाई आपी होय त्यां सुधी तमे पद विचलननी रीतनो ज उपयोग करजो, बराबर। आजना एक लेक्चर में आपणे एक दाखलो एवो पण शीखीशुं के जेमां समान वर्ग लंबाई ना होय, बराबर। तो चालो जोईए आपणे आजनो दाखलो। स्वाध्याय 14.1 में प्रश्न नंबर 6। मित्रों, तमने माहिती आपी छे, कोष्टक में आपेल माहिती माटे मध्यक शोधवानो छे, बराबर। चालो जोईए, दैनिक खर्च रुपया में एटले के तमारो वर्ग आप्यो छे, जो 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, અને 300 થી 350। તો સૌથી પહેલા તમને ખ્યાલ છે શું શોધવાનું, મધ્ય કિંમત। તો મધ્ય કિંમતનું સૂત્ર તમને હવે ખ્યાલ હશે કે શું, કે અધસીમાન ઉર્ધ્વસીમાનો સરવાળો ભાગાકારમાં 2। 100 વત્તા 150 કેટલા થાય? 250, ભાગાકારમાં 2 કરો એટલે 125 આવે, બરાબર। નો ખ્યાલ પડતો હોય તો તમે સાઈડમાં રફ ગણતરી કરી શકો, બરાબર। આપણે આગળના પીરિયડમાં તમને શીખવાડ્યું હતું। હવે એની પછી 150 થી 200, હવે તમને મેં કીધું છે દર વખતે તમારે મધ્ય કિંમત શોધવાની જરૂર નથી, તમારે માત્ર ને માત્ર જોઈ લેવાનું વર્ગ લંબાઈ સમાન છે કે નહીં, બરાબર। તો જોઈએ, તમને કીધું હતું કે આપેલ વર્ગની ઉર્ધ્વસીમા એ એની પછીના વર્ગની અધસીમા હોય તો બધામાં સમાન વર્ગ લંબાઈ આવશે। જો અહીં 150 તો 150, 200 થી 200, 250, 250, 300 અને 300 છે આપેલ વર્ગની ઉર્ધ્વસીમા, એની પછીના વર્ગ દરેક વર્ગ માટે અધસીમા આપેલી જ છે, ઓકે। હાલો જોઈએ, તો 150માંથી 100 જાય તો કેટલા વધશે? 50, તો આપણી વર્ગ લંબાઈ કેટલી મળી? 50। તો હરેકમાં તમે 50-50 ઉમેરી શકો, બરાબર। ચાલો 125માં તમે 50 ઉમેરો તો કેટલા થશે? 175, આમાં 50 ઉમેરો એટલે 225, પછી 275 અને 325, બરાબર ને। ચાલો વર્ગ લંબાઈ ખ્યાલ આવી ગયો તમને, મધ્ય કિંમત મળી ગઈ। હવે પદ વિચલનનું સૂત્ર કે એ પ્લસ સિગ્મા FIUI છેદમાં એન ગુણાકારમાં એચ, એનની જગ્યાએ તમે સિગ્મા XI પણ FI પણ લઈ શકો, બરાબર। સિગ્મા FIને તમે એન કહી શકો। તો ચાલો, કોની જરૂર છે બધાથી પહેલાં? એની જરૂર છે, એ એટલે આપણો ધારેલો મધ્યક। તો જો, તો આપણી પાસે 5 અવલોકન છે, એમાં એક્ઝેક્ટ વચ્ચે અવલોકન કયું આવે? 225, તો આને એ ધારી લો, બરાબર। તમે 5માંથી ગમે તેને એ ધારી શકો, પણ એક્ઝેક્ટ જે વચ્ચે આવતું હોય તેને ધારવાનું શું કામ? તો કે છેલ્લે આપણે સિગ્મા FIUIની ગણતરી કરીએ ત્યારે સરવાળો બાદબાકી માટે ઇઝી રહે, એટલા માટે, બરાબર। તો ચાલો હવે UIનો વારો, UI એટલે XI-A છેદમાં H। હવે તમને આગળ પણ કીધું હતું, જ્યાં તમે મધ્યક ધારેલો હોય એની અમે 0 મૂકી દો, ઉપર બધી માઇનસ સંખ્યા, નીચે બધી જ ધન સંખ્યા। આની ગણતરી આપણે આગળના પીરિયડમાં શીખી જ ગયા છીએ, બરાબર। તેમ છતાં તમને ખબર ના પડતી હોય કે આ શું કામ આવ્યું, તો તમે આગળના પીરિયડ જોઈ શકો, અથવા તો આ સૂત્રમાં તમે કિંમત મૂકી દો તો પણ તમને આ જ કિંમતો મળશે, બરાબર। ચાલો હવે શું જોઈએ, તો કે FIUI, તો ચાલો FI × UI, 4 × 2 = 8, 5 × 1 = 5। ધ્યાન રાખજો, નિશાની ધ્યાનમાં રાખજો, બરાબર। 12 × 0 = 0, 2 × 1 = 2, 2 × 2 = 4। ચાલો હવે સિગ્મા FIUI, ચાલો −8 અને −5 કેટલા થાય? −13 થાય ને, અને 2 ને 4 = 6, મોટામાંથી નાનું બાદ કરી નાખો, 13માંથી 6 જાય તો 7, મોટાની નિશાની, મોટું કોણ? 13, તો −7, બરાબર। ચાલો હવે એન જોઈએ, તો એન આવી રહ્યા, 4 ને 5 = 9, 12 = 21, 21 ને 4 = 25, તો એન બરાબર 25, ઓકે। ચાલો હવે કોણ જોઈએ? એચ, એચ એટલે આપણી વર્ગ લંબાઈ કેટલી મળી હતી? 50, એચ બરાબર 50। ચાલો બધી જ કિંમતો સૂત્રમાં મૂકી દઈએ, એ છે આપણો 225 વત્તા સિગ્મા FIUI કેટલા? −7 છેદમાં એન કેટલા? 25 ગુણાકારમાં એચ બરાબર 50,
चलो 225 प्लस माइनस माइनस हवे 25 दू 50 बराबर ने अने 7 दू 14 तो 225 माइनस 14 એટલે 211 આ આપણો થયો મધ્ય ખબર પડી મિત્રો તમને બસ આની આ જ રીત તમારે આખા ચેપ્ટરમાં મધ્યક શોધવા માટે યુઝ કરવાની છે યાદ રાખજો પદ વિચલનની રીતનો ઉપયોગ માત્ર ને માત્ર જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે જ ઉપયોગ કરવાનો છે બરાબર તમે અસમાનમાં કરી શકો પણ એ રીતના દાખલા આપણે પછી જોઈશું પણ અત્યારે તમારે એવું યાદ રાખવાનું છે કે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે તમારે પદ વિચલનની રીત વાપરવાની છે ખાસ યાદ રાખજો બરાબર ચાલો મિત્રો હવે પ્રશ્ન નંબર 7 આવૃત્તિ વિતરણ કોષ્ટક તમને આપેલું છે એની ઉપરથી આપણે મધ્યક શોધવાનો છે બરાબર તો જોઈએ તમને વર્ગમાં આપ્યું છે કે SO2 ની સાંદ્રતા PPMમાં PPM એટલે પાર્ટ્સ પર મિલિયન તમારે વિજ્ઞાનમાં ભણવાનું આવશે બરાબર આપણે એના વિશે અત્યારે ચર્ચા નથી કરતા તમને વર્ગ આપી દીધો છે આવૃત્તિ આપી છે બરાબર તો તમને ખબર છે સૌથી પહેલાં મધ્ય કિંમત XI ચાલો મધ્ય કિંમત શોધવી હોય ત્યારે અધસીમાનો ઉધ્વસીમાનો સરવાળો ભાગાકારમાં 2 હવે જો તો અહીં પોઈન્ટવાળી સંખ્યા છે બધી જ તો આપણે ટેન્શન નહીં લેવાનું સરવાળો જ કરવાનો છે ને આ 0 થી 0.04 એટલે 0 થી 0.4 એટલે 0.00 વત્તા 0.04 એટલે શું થાય 0નો કોઈ પણ સંખ્યા સાથે સરવાળો કરો તેમાં એની એ જ સંખ્યા મળે એટલે જવાબમાં શું મળ્યું તમને 0.04 ભાગાકારમાં 2 હવે 0.04 ભાગાકારમાં 2 કરો એટલે તમારો જવાબ શું આવે 0.02 રેડી ને ચાલો હવે બધાની વર્ગ લંબાઈ સમાન છે કે નહીં ચેક કરી લો જો અહીંયા 0.04 તો અહીંયા પણ 0.04 8 12 16 20 અને 20 તો દરેક વર્ગ માટે જો દરેક વર્ગ માટે ઉધ્વસીમા એ એની પછીના વર્ગની અધસીમા છે જ ઓકે તો બધાની વર્ગ લંબાઈ કેવી છે સમાન તો વર્ગ લંબાઈ શોધી લો કેટલી આવશે 0.04માંથી 0.00 બાદ કરી નાખો તો કેટલા વધ્યા 0.04 એની હોય જ વધે ને તો દરેકની વર્ગ લંબાઈ કેટલી છે 0.04 તો દરેકમાં 0.04 ઉમેરતા જાઓ આમાં 4 ઉમેરો તો કેટલા થાય 6 થાય 6માં 4 ઉમેરો તો 10 10માં 4 ઉમેરો તો 14 14માં 4 ઉમેરો તો 18 અને 18માં 4 ઉમેરો તો 22 આ થઈ ગઈ મિત્રો આપણી મધ્ય કિંમત ચાલો હવે આપણું સૂત્ર ઓકે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા FI UI છેદમાં N ગુણાકારમાં H ઓકે ધારેલા મધ્યકની જરૂર છે આપણે આપણી પાસે જો અવલોકન કેટલા છે સોરી મધ્ય કિંમત 6 આવી બરાબર ને 6 કિંમતો છે હવે આમાં તમે એક્ઝેક્ટ વચ્ચે કયું માપ લ્યો એક્ઝેક્ટ વચ્ચે આવે કે માપ તો નહીં તો ઉપરથી જોવાનું ઉપરથી 6ના અડધા કેટલા થાય 3 તો પહેલી 3 મધ્ય કિંમત પછીનું ચોથું અવલોકન લઈ શકો અથવા તો ત્રીજું લઈ શકો બરાબર જે સહેલું પડતું હોય ગણતરી માટે એ લઈ લેવાનું આપણે અહીંયા 0.10 લઈશું શું કામ તો કે ગણતરીમાં પાછળ સહેલું પડશે એટલા માટે તમે 0.14 લઈને પણ ગણતરી કરી શકો આપણે અત્યારે 0.10 લઈશું એનું કારણ છે પાછળ ગણતરીમાં સરળતા રહે એટલા માટે બરાબર તેમ છતાં આમાંથી તમે બીજું કોઈ પણ ધારી શકો ચાલો હવે કોની જરૂર UI તો UI બરાબર XI માઇનસ A છેદમાં H અહીંયા 0 -1 -2 1 2 3 ચાલો હવે તો કે સિગ્મા FI UIની જરૂર પડશે એના માટે આપણી પાસે FI ઇન્ટુ UI હોવો જોઈએ તો ચાલો 4 FI અને UI 2 4 2 8 એટલે -8 -9 9 ગુણાકારમાં 0 એટલે 0 2 1 2 4 2 8 અને 2 3 6 ચાલો હવે સિગ્મા FI UI એટલે આ બધાનો સરવાળો બાદબાકી જે થતું હોય તે જો ત્યાં +8 અને -8 તો નીકળી જ ગયા ડાયરેક્ટ તો તમારે જરૂર નથી હવે 2 ને 6 8 8માંથી 9 જાય તો 1 પણ કેવા માઇનસ બરાબર ને કારણ કે 9 મોટા છે ખબર પડી ચાલો હવે કોની જરૂર છે N તો 9 ને 9 18 ને 4 22 22 ને 2 24 28 ને 2 30 તો N બરાબર આવ્યા આપણા 30 પછી વર્ગ લંબાઈ તો H બરાબર કેટલી હતી આપણી 0.04 ચાલો વર્ગ લંબાઈ પણ મળી ગઈ હવે જોઈએ ડાયરેક્ટ દાખલો ચાલો એ કેટલા 0.10 વત્તા સિગ્મા FI UI મળ્યા -1 -1 N બરાબર 30 ગુણાકારમાં H એટલે
0.04। चलो पॉइंट वाला गणतरी ना दाखला आया है बराबर। चलो पॉइंट दूर करिए, 0.10 ने एम ने एम राखी बराबर, प्लस माइनस माइनस एक ना छेद में 30 अने 0.04 એટલે 4 ના છેદ માં તમે 100 કહી શકો, થાય ને? પોઈન્ટ પછી બે સંખ્યા છે તો છેદ માં કેટલા આવે? 100। ચાલો 25 ચોક 100। ચાલો ગણતરી કરીએ, 0.10 માઈનસ 1 ના છેદ માં 25 તેરી 75 ને 1 મીંડું એટલે 750। હવે કરવાનું 1 ભાગાકાર માં 750। ચાલો ભાગાકાર આવડશે ને? नहीं आवड़े करिए आपणे। चलो एक भागाकार में 750 भाग चाल से जो तो 750 एक 750 भाग चाल से नहीं आपणी पास तो एक ज छे एक मिनिट मूको। चलो अँ एक मिनिट मूको एटले अहीं पण आवी जशे पॉइंट। हवे जो तो भाग चाले 750 एक 750 भाग चाल से नहीं तो हजी एक मिनिट मूको अहीं मूकशो एटले तमारे अहीं पण मूकवुं पड़शे बराबर। हवे 100 आव्या तो ए 750 हजी मोटा ज छे बराबर, तो हजी एक मिनिट आवशे એવી જ રીતે અહીંયા પણ હજી એક મિંડું આવશે। પછી હવે ભાગ ચાલશે 750 એકા 750 કેટલા વધ્યા? 250 વધ્યા। રેડી? ખબર પડી? તો મિત્રો હવે યાદ રાખજો, પોઈન્ટવાળા જ્યારે ભાગાકાર કરતા હોય મધ્યક શોધવાના દાખલામાં ત્યારે તમારે પોઈન્ટ પછીની ત્રણ સંખ્યા સુધી જ જવાનું બરાબર। તો આપણો જવાબ શું આવ્યો? 0.001 આવ્યો। ચાલો 0.001। ચાલો તો 0.10 માઇનસ 0.001। હવે મિત્રો આની બાદ બાકી, તો ચાલો તો 0.10 માઇનસ 0.001। હવે અહીંયા ઉપર બે પોઈન્ટવાળી બે સંખ્યા છે, અહીં નીચે પોઈન્ટ પછીની ત્રણ સંખ્યા આપી છે, તો અહીં કાંઈ ન હોય તો આપણે 0 મૂકશું ને બરાબર ને? ચાલો પહેલું મીંડું છે તો ઉપર 10માંથી 1 જાય તો 9, અહીંયા 9 આવશે, 9માંથી 0 જાય તો 9, અહીંયા આપણે 10 લીધા એટલે એક સંખ્યા ઘટશે, શું આવે? 0, 0માંથી 0 જાય તો 0, અહીંયા પોઈન્ટ ને 0 માઇનસ 0 એટલે 0, તો આપણો જવાબ આવ્યો 0.099। લખશો આપણે 0.099। તો મિત્રો આ થયો આપણો મધ્ય। ખબર પડી તમને? ખાસ પોઈન્ટવાળી ગણતરીમાં તમે ભાગાકારમાં અને બાદબાકીમાં ખાસ યાદ રાખજો, ના આવડે તો પ્રેક્ટિસ કરી લેજો એકવાર। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 8 માહિતી તમને આપી છે, એ માહિતી ઉપરથી તમારે મધ્યક શોધવાનો છે બરાબર। અગત્યનો પ્રશ્ન છે, ધ્યાન રાખજો પહેલેથી। ચાલો તો હવે સૌ પ્રથમ તો આપણે મધ્ય કિંમત શોધી લઈએ। તમને ખબર જ છે દર વખતે સૌથી પહેલાં તમારે કોષ્ટકમાં મધ્ય કિંમત શોધવાનું કામ કરવું। હવે જો મધ્ય કિંમત એટલે અધસીમાનો ઉધ્વસીમાનો સરવાળો ભાગાકારમાં 2, 0+6 એટલે 6, 6/2 એટલે 3 બરાબર। ચાલો અત્યાર સુધીના દાખલામાં આપણે શું કરતા કે વર્ગ જોઈ લેતા બરાબર, આપેલ વર્ગની અધસીમા એની પછી આપેલ વર્ગની ઉધ્વસીમા એની પછીના વર્ગની અધસીમા હોવી જોઈએ બરાબર। તે ઉપરાંત હજી એક વસ્તુ આપણે ચેક કરવાની છે, દરેકમાં એવું છે કે આપેલ વર્ગની ઉધ્વસીમા એની પછીના વર્ગની અધસીમા છે તો ખરા જ, પણ જો 14, 14, 20, 20, 28, 38 બરાબર, પણ અહીંયા તમે જો એક વસ્તુ માર્ક કરશો કે 0 થી 6 એટલે કેટલો ગેપ થાય? તમારો 6નો ગેપ થાય બરાબર, એટલે વર્ગ લંબાઈ અહીંયા કેટલી છે? 6 થાય। એ રીતે બીજા વર્ગમાં આવો તો 10-6 એટલે કેટલા થયા? 4 થયા। જો તો અહીંયા જ વર્ગ લંબાઈ બદલાઈ ગઈ કે નહીં? અત્યાર સુધીમાં દરેકમાં સમાન જ આવતી હતી, તમે માર્ક કર્યું હશે બરાબર, પણ અહીંયા જો 0 થી 6 નો વર્ગ આપ્યો છે, આની વર્ગ લંબાઈ કેટલી થાય? તો કે 6-0 એટલે કેટલા આવે? 6। એ રીતે આની વર્ગ લંબાઈ 10-6 એટલે 4, 14-10 એટલે 4, 20-14 એટલે 6। અહીંયા વર્ગ લંબાઈ તમે માર્ક કરો જો અલગ અલગ છે, 28-20 જાય તો 8, તો દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી આવી? અલગ અલગ આવી છે, પણ ઉધ્વસીમા એની પછીના વર્ગની અધસીમા છે। તો મિત્રો હવે અહીં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે ગમે ત્યારે તમે વર્ગ લંબાઈ ચેક કરતા હો ત્યારે પહેલેથી છેલ્લે સુધી ચેક કરી લેવી બરાબર। તો જો આ દરેક વર્ગની વર્ગ લંબાઈ અલગ અલગ આવી એટલા માટે તમે મધ્ય કિંમત ડાયરેક્ટ મૂકી શકશો નહીં, ત્યારે તમારે દરેક વખતે મધ્ય કિંમત શોધવી પડશે અને લખવી પડશે ઓકે। ચાલો 6 ને 10 16, 16/2 એટલે 8, 10 ને 14 24, 24/2 એટલે 12, 14 ને 20 34, 34/2 એટલે 17, 20 ને 28 48, 48/2 એટલે
24, 28 प्लस 38 सरवाळो करी लीए, 28 प्लस 38 8 ने 8 16, 1 वधी 3 ने 3 6 એટલે 66, 66 ના છેદમાં 2 એટલે 33, ઓકે. 38 ને 40 78, 78 ના છેદમાં 2 એટલે 39, ઓકે. આ આપણી મધ્ય કિંમત થઈ ગઈ. હવે અહીંયા વર્ગ લંબાઈ અલગ અલગ છે. જો મેં તમને આગળના દાખલામાં વાત કરી હતી કે ગમે ત્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે તમે પદ વિચલનની રીત વાપરી શકો. હવે વર્ગ લંબાઈ અસમાન છે તો આપણે ધારેલો મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ઇન્ટુ ડીઆઈ છેદમાં એન, ધારેલા મધ્યકનું સૂત્ર વાપરીશું. યાદ રાખજો શું કામ, તો કે વર્ગ લંબાઈ અસમાન છે એટલા માટે તમે આમાં પદ વિચલન વાપરી શકો, પણ આ રીતનું ઉદાહરણ છે એ આપણે છેલ્લે જોઈશું, બરાબર. ચાલો તો હવે આપણે આમાં ધારેલો મધ્યક એટલે સિગ્મા એફઆઈ ડીઆઈ વાળું સૂત્ર વાપરવાનું છે. જો પદ વિચલન નથી વાપર્યું, બરાબર, તો ચાલો સૌ પ્રથમ કોની જરૂર પડશે, ડીઆઈની જરૂર પડશે. તો ડીઆઈ એટલે શું, તો તમને સૂત્રમાં લખાયું હતું કે એક્સઆઈ માઇનસ એ, ઓકે. તો હવે આપણે એ શોધવાનો છે. ધારેલો મધ્યક ક્યાંથી મળશે, મધ્ય કિંમતમાંથી. તો તમે મધ્ય કિંમત ગણી લો કેટલી છે, 1 2 3 4 5 6 ને 7 છે, તો એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે, 17, તો એ બરાબર 17, ખબર પડી. ચાલો હવે જોજો અહીંયા પદ વિચલન જેવું નહીં થાય. તમે ધારેલ મધ્યક લીધો છે તો સામે 0 લઈ લો, બધામાં માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 મૂકી દો, એવું નહીં થાય. અહીંયા તમારે ગણતરી કરવી પડશે, ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ લઈને તમારે ગણતરી કરવી પડશે. ચાલો આપણું એક્સઆઈ કેટલા છે આના માટે 3, અને એ કેટલો 17. 3 માઇનસ 17 એટલે કેટલા થાય, માઇનસ 14, ખબર પડી. એવી રીતે આના માટે એક્સઆઈ કેટલા, 8. 8 માઇનસ 17 એટલે કેટલા વધશે, ચાલો બોલો. 8 માઇનસ 17 બોલો માઇનસ 9, બરાબર ને. 8 ને 9 17 થાય ને, ખબર પડી. ચાલો એવી રીતે 12 માઇનસ 17 એટલે માઇનસ 5, 17 માઇનસ 17 એટલે 0. ચાલો હવે 24, એક્સઆઈ તમારી બદલાઈ ગઈ ને, હજુ એક્સઆઈ કેટલા છે 24, અને એ કેટલા 17, 24માંથી 17 જાય તો 7. એવી રીતે 33માંથી 17 બહાર કાઢો, કેટલા વધશે, 16 વધશે. એવી જ રીતે 39માંથી 17 જાય તો 22. ચાલો આ થયું આપણું, ડીઆઈ મળી ગયો. હવે આપણે જોઈએ એફઆઈ ઇન્ટુ ડીઆઈ. ચાલો એફઆઈ ઇન્ટુ ડીઆઈ એટલે આ બેનો ગુણાકાર, 11 ગુણાકારમાં 14 કરો 0. ચાલો એટલે માઇનસ 154. ચાલો 10 9 90 7 5 35, 4 ગુણાકારમાં 0 એટલે 0, 7 4 28, 16 13 48, અને 22 1 22. ચાલો હવે સિગ્મા એફઆઈ ઇન્ટુ ડીઆઈ જોઈશું આપણે. ચાલો સરવાળો કરો, સિગ્મા એફઆઈ ઇન્ટુ ડીઆઈ એટલે કેટલા આવે છે, ચાલો આનો સરવાળો કરો. 154 90 અને 35, 5 ને 4 9, 5 ને 9 14 ને 3 17 નો 7, વધી પડીએ એટલે માઇનસ 279 મળ્યા તમને આ, બરાબર. એવી જ રીતે આનો સરવાળો કરો, 8 ને 8 16, 16 ને 2 18, 18 ના 8, વધી પડી 1, 2 ને 1 3 ને 4, 7 ને 2 9, એટલે કેટલા મળ્યા તમને આનો સરવાળો, 98. હવે માઇનસ 279 વત્તા 98 એટલે બાદબાકી થશે. ચાલો હવે 279માંથી 98 બાદ કરી દો, 9માંથી 8 જાય તો 1, ચાલો 7માંથી 9 જશે નહીં, એટલે 17માંથી 9 જાય તો કેટલા વધશે, 8, એક સંખ્યા ઓછી એટલે કેટલા મળ્યા, 181. હવે બેમાંથી મોટું કોણ હતું, 279 હતા, 279 સામે કેની નિશાની, માઇનસ, તો માઇનસ 181, બરાબર. ચાલો આ આપણું થયું સિગ્મા એફઆઈ ઇન્ટુ ડીઆઈ. સિમિલર દાખલો છે પદ વિચલનની રીતની જેવો, માત્ર અને માત્ર તમારે અહીંયા ડીઆઈની ગણતરી કરવી પડશે. ખાસ ધ્યાન રાખજો, ડીઆઈની ગણતરી કરવાની છે. આગળ પદ વિચલનની રીતમાં આપણે યુઆઈની ગણતરી કરતા ન હતા, કેમ, તો સીધું ચાલતું હતું. આમાં એવું નહીં થાય, તમે એ રીતે કરવા જશો તો તમારો જવાબ પડશે ખોટો, બરાબર. ચાલો હવે કિંમતો મૂકીએ આપણે, કંઈ ઘટ્યું,
एन की किंमत घटे जी। चलो एन एटले सिग्मा एफ आई, अगियार ने दस एकवीस, एकवीस ने सात अठयावीस, ने चार बत्तीस, छत्रीस ओगणचालीस ने चालीस। एन बराबर आयु चालीस। हवे बीजू कहीं, चलो बधु क्लियर। एक एटला सत्तर वत्ता सिग्मा एफ आई डी आई माइनस एक सौ एक्यासी छेद में एन एटले चालीस। चलो फरी थी सत्तर प्लस माइनस माइनस, हवे एक सौ एक्यासी ना छेद में चालीस एटले तमारे भागाकार करवो पड़शे। चलो एक सौ ने एक्यासी भागाकार में चालीस, हवे चालीस नो कड़ियो एक सौ एक्यासी ना आवे त्यां सुधी बोलो अथवा तेनाथी नानी संख्या सुधी बोलो तो डायरेक्ट चालीस गुणाकार में चार करो एटले एक सौ साठ आवशे। केटला वधा एकवीस बराबर। चलो हवे हजी भाग चालशे पॉइंट, हाँ सॉरी अहीं पॉइंट आवशे, अहीं एक मिनिट मूको। चलो चालीस पंचा बसो केटला वधा दस वधा पॉइंट पछी त्रण आंकड़ा सुधी आपणे जवानुं छे बराबर। चलो हजी भाग नहीं चाले एटले अहीं एक मिनिट मूकी दईए। चलो हवे चालीस दू एसी केटला वधा वीस, एक मिनिट मूको चालीस पंचा बसो थी गयू जीरो जीरो, तो आपणो जवाब आव्यो चार पॉइंट पाँच सौ पच्चीस। मित्रों भागाकार में खास ध्यान राखजो, भागाकार में भूल थशे तो तमारो जवाब खोटो आवशे। चलो आपणो जवाब शुं हतो चार पॉइंट पाँच सौ पच्चीस। हवे सत्तर माइनस चार पॉइंट पाँच सौ पच्चीस, चलो सत्तर की पाछळ पॉइंट वाली संख्या नहीं एटले पॉइंट करीने जीरो मूकी देशुं। केटला तो कि आ संख्या में पॉइंट पछी केटली संख्या त्रण छे तो अहीं त्रण जीरो मूकी दो। चलो सत्तर पछी पॉइंट पछी गमे एटला जीरो मूको एनुं महत्व नहीं कहीं बराबर। चलो पहली संख्या जीरो, जीरो में पाँच जाए नहीं एटले दस, दस में पाँच जाए तो पाँच। हवे फरीथी जीरो आव्युं पण अहीं तमे एक संख्या कट नहीं करी शको कारण के जीरो छे एटले आपणे ऊपर मूकशुं नव, नव में बे जाए तो सात, फरीथी जीरो आव्यो एटले नव मूकशुं, नव में पाँच जाए तो चार। हवे पॉइंट, हवे एक संख्या ओछी सात में एक जशे तो छ, छ में चार जाए तो बे अने एक एमने वजे एटले बार पॉइंट चार सौ पंचोतेर। आ शू मेळ्यो आपणो मध्य, खबर पड़ी मित्रों तमने? तो सेम आज रीते बधा प्रश्नों तमारे गणवाना छे। अत्यार सुधी आपणे पद विचलननी रीतनो उपयोग कर्यो हतो पण आ दाखलामां तमे जो आपणे धारेल मध्यकनी रीत वापरी लीधी बराबर। तो सूत्र मूकवामां खास ध्यान राखजो, पद विचलननी रीत ज्यारे वर्ग लंबाई समान होय त्यारे अने त्यारे ज तमारे वापरवानी छे। जो वर्ग लंबाई समान ना आवे तो तमे धारेला मध्यक एटले के सिग्मा एफ आई डी आई वाळुं सूत्र मूकजो अने तेनी मददथी मध्यक शोधी लेजो तो दाखलो एकदम आसान थई जशे। चलो हवे आ स्वाध्यायनो छेल्लो प्रश्न, प्रश्न नंबर नौ, माहिती ઉપરથી તમારે મધ્યક શોધવાનો છે ઓકે। ચાલો તો સૌપ્રથમ આપણે મધ્ય કિંમત શોધી લઈશું, તમને ખ્યાલ જ છે ત્રણે ત્રણ સૂત્રમાં મધ્ય કિંમત આવે છે એટલા માટે સૌથી પહેલાં મધ્ય કિંમત, મધ્ય કિંમત શોધવા માટે આપેલ વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમાના વર્ગનો સરવાળો બરાબર। ચાલો પિસ્તાલીસ વત્તા પંચાવન કેટલા થાય? સો, સોના છેદમાં બે એટલે પચાસ ઓકે। पहली मध्य किंमत मिली गई। हवे आपणे एना पछी शुं करीए, जो वर्ग लंबाई समान होय तो डायरेक्ट आमा वर्ग लंबाई मुकता जईए छे बराबर, एटले तमने डायरेक्टनी मध्य किंमत मळती जाय छे। तो आपणे चेक करीए वर्ग लंबाई समान छे के नहीं। चलो पंचावन माथी पिस्तालीस जाए तो दस, पांसठ माथी पंचावन जाए तो दस, पंचोतेर माथी पांसठ जाए तो दस, पंचासी माथी पंचोतेर जाए तो दस अने पंचाणु माथी पंचासी जाए तो दस। तो दरेकनी वर्ग लंबाई समान छे तो दरेकमां दस दस उमेरता जाओ। चलो पचास पछी साठ, साठ में दस उमेरो एटले सित्तेर, एसी अने नेव। तो आ थई दरेक वर्गनी मध्य किंमत ओके। हवे वर्ग लंबाई समान आवी गई छे तो फरीथी आपणे पद विचलननुं ज सूत्र वापरीशुं। तो एक्स बार बराबर ए प्लस सिग्मा एफ आई यू आई छेदमां एन गुणाकारमां एच ओके। तो हवे शेनी जरूर पड़शे आपणे धारेलो मध्यक? तो जोई लो आपणे अवलोकन केटला, पांच छे, एक्जेट वच्चे कोण आवे? सित्तेर। तो आपणो धारेलो मध्यक थशे सित्तेर। चलो हवे यूआई नी जरूर पड़शे पद विचलन छे एटला माटे तो एक्साई माइनस ए छेदमां वर्ग लंबाई। चलो धारेलो मध्यकनी सामे जीरो, ऊपर बधी ऋण संख्या ओके ने। हवे याद आवी गयुं बधुं?
ख्याल पड़ी गयो यूआई माटे शुं करवानुं धारेल मध्यक बराबर जीरो जीरो ऊपर बधी ऋण संख्या जीरो नीचे बधी धन संख्या हवे शेनी जरूर छे आपणे एफआई इंटू यूआई चलो त्रण दू छ दस एका दस निशानी खास ध्यान में राखजो जे आवती होय ते मूकवानी अगियार गुणाकार में जीरो एटले जीरो आठ एका आठ त्रण दू छ चलो हवे सिग्मा एफआई यूआई केटलो मळशे आठ ने छ चौद दस ने छ सोल सोल माथी चौद जाए तो केटला वधे बे ओके मोटू कोण छ ने दस सोल थाय ने एटले सोल नी निशान बराबर माइनस माइनस बे एना पछी एन नी जरूर छे तमारे तो जो दस ने त्रण तेर तेर ने अगियार चौवीस चौवीस ने आठ बत्रीस बत्रीस ने त्रण पांत्रीस एन बराबर पांत्रीस हवे शेनी जरूर छे एच एच એટલે તમારી વર્ગ લંબાઈ કેટલી આવી દસ મળી તમને ચાલો હવે કાંઈ બધું જ આવી ગયું ને ચાલો ગણતરી કરીએ એ બરાબર સિત્તેર વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે માઇનસ બે એન બરાબર પાંત્રીસ ગુણાકારમાં દસ ચાલો હવે આ રીતે ભાગાકાર કરશો તોય ચાલશે અને ભાગ ઉડાડીને તમારે ભાગાકાર કરવો હોય તોય ચાલશે ચાલો તો સિત્તેર પ્લસ માઇનસ માઇનસ દસ દુ વીસ વીસના છેદમાં પાંત્રીસ એ રીતે ભાગાકાર કરવો હોય તમારે તો પણ ચાલશે અથવા તમારે ભાગ ઉડાડવા હોય તો તમે ભાગ ઉડાડી શકો કોઈ પણ રીત તમને જે સહેલી પડતી હોય તે તમારે કરવાની ચાલો ભાગ ઉડાડું ચાલો પાંચ દુ દસ સાત પંચા પાંત્રીસ બરાબર ચાલો હવે કેટલા વધ્યા બે દુ ચાર ચારના છેદમાં સાત ભાગાકાર કરીએ આપણે ચાલો ચારના છેદમાં સાત ભાગ ચાલશે નહીં ચાલે ને એટલે ઝીરો પોઈન્ટ અહીં એક ઝીરો મૂકીશું ચાલો સાત પંચા પાંત્રીસ કેટલા વધ્યા પાંચ ફરીથી એક શૂન્ય મૂકીએ તો સાત ગુણાકારમાં સાત એટલે ઓગણપચાસ એક મૂકો સાત એકા સાત એટલે ઝીરો પોઈન્ટ સત્તાવન પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો પાંચ અથવા પાંચ કરતાં નાનો હોય તો આગળ એક ઉમેરવાના નહીં જો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો પાંચ અથવા પાંચ કરતાં મોટો હોય તો આગળની સંખ્યામાં પ્લસ વન કરવાનો પોઈન્ટ પછી ત્રણ આંકડા ઉપર જવાનું હોય આપણે બરાબર તો સિત્તેર માઇનસ કેટલા છે ઝીરો પોઈન્ટ સત્તાવન આપણે એકને ધ્યાનમાં લેતા નથી ચાલો સિત્તેર માઇનસ ઝીરો પોઈન્ટ સત્તાવન બાદબાકી કરીએ ચાલો સિત્તેર માઇનસ ઝીરો પોઈન્ટ સત્તાવન ચાલો અહીં સિત્તેર પોઈન્ટ પછી કાંઈ સંખ્યા નથી આપણે બે પોઈન્ટની જરૂર છે ઓકે તો અહીંયા દસ દસમાંથી સાત જાય તો ત્રણ અહીં નવ આવશે નવમાંથી પાંચ જાય તો ચાર પોઈન્ટ ફરીથી નવ આગળ એક સંખ્યા ઓછી કેટલા આવશે ઓગણસિત્તેર પોઈન્ટ તેતાલીસ તો મિત્રો આ થયો આપણો આ માહિતીનો મધ્ય ઓગણસિત્તેર પોઈન્ટ તેતાલીસ તો મિત્રો ખ્યાલ આવ્યો ખાસ તમારે બાદબાકી અને ભાગાકારમાં ધ્યાન રાખવાનું છે જો એમાં ભૂલ થશે તો દાખલાના માર્ક્સ છેલ્લા બે ત્રણ સ્ટેપના જે અડધો કે એક માર્ક્સ હોય તે તમારો કપાઈ જશે બરાબર તો ખાસ મધ્યકના દાખલા અહીંયા પૂરા થાય છે આ જ રીતના દાખલા તમે પ્રેક્ટિસ બુકમાંથી અથવા તો ચોપડીમાંથી પ્રેક્ટિસ કરી શકો ત્રણ સૂત્રો છે ત્રણ સૂત્રો ક્યારે ક્યારે વાપરવા તે તમને થિયરીવાળા લેક્ચરમાં જ કહી દીધું હતું તેમ છતાં સૌથી વધારે રીત આપણે જે વાપરવાની છે તે પદ વિચલનની રીત એટલે કે આ એકદમ સહેલી પડશે ગણતરી પણ સહેલી પડશે ઓકે હવે જ્યારે પેલું ધારેલો મધ્યકની રીત હતી ક્યારે વાપરવાની જ્યારે વર્ગ લંબાઈ સમાન ના હોય ત્યારે પદ વિચલનની રીત જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે અને આપણી જે સીધી રીત હતી તે જ્યારે તમારી એફઆઈ અને એક્સઆઈની કિંમતો એકદમ નાની નાની હોય ત્યારે જ તમારે વાપરવાની તો એ દાખલો સરળ થશે તો આમ મિત્રો આ ત્રણ રીતના દાખલા આપણે અહીંયા પૂરા થાય છે મધ્યક માટેના